કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે સુરત જિલ્લાના બારડોલી ખાતે કોંગી કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોને પોષણ સંભાવો, જમીન સંપાદન નીતિ સહિતના પડતર પ્રશ્નો મામલે ઘટનાદ કરી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. રાજ્યભરમાં ખેડૂતોના મામલે કોંગ્રેસ આક્રમક બન્યું છે અને ઠેર ઠેર કાર્યક્રમો અપાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના બારડોલી ખાતે આવા જ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બારડોલી રેલવે સ્ટેશન નજીક રસ્તા ઉપર કોંગી કાર્યકરો ઉતરી આવ્યા હતા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સરકારની આંખ ઉઘરે અને ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ લાવે તે માટે ઘટનાદ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બારડોલી ખાતે આયોજિત કોંગ્રેસના કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરાયા હતા અને ઘટનાદ સાથે ગરબા ગાય મહિલા કોંગી કાર્યકરો પણ વિરોધ પ્રદર્શન કરવા જોડાયા હતા. કારણ દિવસો રાજ્યો અને દેશમાં સરકારની ખેડૂત નીતિ સામે ખેડૂતો આક્રમક બન્યા છે અને જેના ભાગરૂપે જિલ્લા કોંગ્રેસ દ્વારા બારડોલી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ખેતી પર નિર્ભર છે એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યાના 4 વર્ષમાં આ વડાપ્રધાને એવું વચન આપેલું કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું, પણ આજે ખેડૂતોની આવક બમણી થવાને બદલે ખેડૂત દેવાદાર બનતો ગયો છે. ખેડૂતોની જમીન વેચાતી થઈ ગઈ છે અને આડેધડ સંપાદનો પછી એ બુલેટ હોય એવી ખોટી રીતે સંપાદન કરીને એને ભાવ પણ સરકાર ચૂકવતી નથી. એવા સંજોગોમાં ખેડૂત પાસે આજે આત્મહત્યા કરવા સિવાય કોઈ ઉપાય બચ્યો નથી. એવા સંજોગોમાં આ ઊંઘતી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારને જગાડવા માટે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઘંટનાદનો કાર્યક્રમ આપીને આ સરકારને જગાડવાનો અને ખેડૂત લક્ષી વિચારવા માટેનો આજે અમે આ કાર્યક્રમ આપ્યો છે.